मित्रों आपणे આગળના વિડિયોમાં જોયું કે બુક વેલ્યુની ગણતરી જાતે કેવી રીતે કરવી અને શા માટે જાતે કરવી જોઈએ। આ વિડિયોને સારી રીતે સમજવા બુક વેલ્યુને સમજવી જરૂરી છે। જે વિડિયોની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તે વિડિયો જોવા હું તમને વિનંતી કરું છું। મિત્રો બુક વેલ્યુથી શેરની વાસ્તવિક કિંમત મળતી હોવા છતાં કેમ શેરનો માર્કેટ ભાવ તેનાથી વધારે કે ઓછો હોય છે, તેને ક્યાં ક્યાં પરિબળો અસર કરે છે અને પીબી રેશિયો શું છે તે શેર માર્કેટમાં કેવી રીતે જોવામાં આવે છે તે આ વિડિયોમાં જોઈશું। તો મિત્રો હવે વિસ્તારથી જોઈએ કે શેરની બુક વેલ્યુને કંપનીના ક્યાં ક્યાં પરિબળો અસર કરે છે અને બુક વેલ્યુની વધઘટ થાય છે। નેટ પ્રોફિટ, જો કંપની સારું પરફોર્મન્સ કરીને ધંધામાંથી નફો પેદા કરે છે અને વર્ષો વર્ષ તેમાં વધારો થતો જાય છે તો નફાની રકમ કંપનીનો ધંધો વિકસાવવા, દેવું દૂર કરવા, ડિવિડન્ડ ચૂકવવા વગેરે જેવા કારણો માટે રિઝર્વમાં ઉમેરાતો હોવાથી કંપનીની શેર ઇક્વિટી વધે છે। આમ નફામાં વધારાથી કંપનીના શેરની માંગમાં પણ વધારો થતો હોવાથી શેરના ભાવની સાથે શેર કેપિટલ પણ વધે છે, જેથી કંપનીની શેર ઇક્વિટી, શેર કેપિટલ અને રિઝર્વના વધારાથી વધે છે, જેથી કંપનીની બુક વેલ્યુમાં વધારો થાય છે, જે કંપનીના શેર ધારકો માટે ફાયદાકારક છે। ત્યારબાદ જોઈએ નેટ લોસ એટલે કે નુકસાની। મિત્રો નેટ પ્રોફિટની બિલકુલ વિરુદ્ધ નેટ લોસથી કંપનીએ તેનો ધંધો કરવા લોન કે અનામતોનો સહારો લેવો પડે છે, જેથી રિઝર્વ ઘટે છે। આમ નુકસાની કરતી કંપનીના શેરની માંગમાં પણ ઘટાડો થાય છે, પરિણામે શેર ઇક્વિટી ઘટે છે અને શેર દીઠ બુક વેલ્યુ પણ ઘટે છે, જે કંપનીના શેરધારકો માટે નુકસાનકારક છે। ડિવિડન્ડ, મિત્રો જો કંપની પાસે જંગી રિઝર્વ છે તો તે ધંધાના ઉપયોગ સિવાયની વધારાની રકમ પોતાના શેરધારકો માટે ડિવિડન્ડ કે બોનસ રૂપે ચૂકવે છે। ડિવિડન્ડ કે બોનસ આપવાથી કંપનીનું રિઝર્વ ઘટે છે, જેથી શેર ઇક્વિટી પણ ઘટે છે પણ લિક્વિડિટી વધે છે અને બુક વેલ્યુમાં ઘટાડો થાય છે, જેથી શેરની કિંમત પણ ઘટે છે પરંતુ સારું પ્રદર્શન કરતી કંપની અને ભવિષ્યમાં સારો ગ્રોથ કરી શકે તેવા ફંડામેન્ટલ ધરાવતી કંપનીના શેરની માંગમાં સતત વધારો રહેતો હોવાથી ટૂંક સમય બાદ ફરીથી બુક વેલ્યુ કરતાં વધારે ઊંચા ભાવ તે શેરના જોવા મળે છે। ત્યારબાદ જોઈએ શેર બાયબેક। મિત્રો કંપની પાસે જો જંગી રિઝર્વ હોય અને વ્યવસાયમાં નાણાંની પૂરતી જરૂરિયાત સિવાયના નાણાંથી કંપની પોતાના જ શેર ખરીદે છે જેને બાયબેક શેર કહે છે। જો કંપની પોતાના જ શેર તેના માર્કેટ ભાવ કરતાં ઊંચા ભાવે ખરીદવાની જાહેરાત કરે તો તે શેરનો ભાવ વધે છે અને નીચા ભાવે ખરીદવાની જાહેરાત કરે તો તે શેરનો ભાવ તૂટે છે। શેર બાયબેક કરવાથી કંપનીનું રિઝર્વ ઘટતું હોવાથી શેરની બુક વેલ્યુ પણ ઘટે છે। તો મિત્રો આપણે જોયું કે શેરની વાસ્તવિક બુક વેલ્યુની સાથે કંપનીના ભવિષ્યના પરફોર્મન્સ, કંપનીના ફંડામેન્ટલ્સ અને મેનેજમેન્ટના નિર્ણયો પણ જે તે શેરના માર્કેટ ભાવમાં સામેલ હોય છે, જેથી કોઈ કંપનીની બુક વેલ્યુ કરતાં તેનો માર્કેટ ભાવ ઘણો વધારે કે ઓછો હોય છે। હવે જોઈએ કે બુક વેલ્યુ સાથે પીબી રેશિયો શેર માર્કેટમાં કેવી રીતે જોવામાં આવે છે। મિત્રો પીબી રેશિયો એટલે પ્રાઇસ ટુ બુક રેશિયો, આપણે કોઈ શેરને ખરીદવા તેની બુક વેલ્યુ કરતાં કેટલા ગણા ભાવથી ખરીદીએ છીએ તેની ટકાવારી, તેનું સૂત્ર તમે સ્ક્રીન પર જોઈ શકો છો। શેરના બજાર ભાવને શેરની બુક વેલ્યુથી ભાંગવામાં આવે છે। માની લ્યો કે શેરનો બજાર ભાવ 140 છે અને તે શેરની બુક વેલ્યુ 100 છે, તો 140 ભાંગ્યા 100 એટલે પીબી રેશિયો થયો 1.40। આમ તે શેરને ખરીદવા આપણે તે શેરની બુક વેલ્યુ કરતાં 1.40 ગણા ભાવે તેને ખરીદીએ છીએ। તેવી જ રીતે કોઈ 100ની બુક વેલ્યુ ધરાવતા શેરનો માર્કેટ ભાવ 50 રૂપિયા છે તો તેનો પીબી રેશિયો થયો 0.50 એટલે કે આપણે તે શેરને 50% ડિસ્કાઉન્ટ સાથે ખરીદીએ છીએ। મિત્રો શેર માર્કેટમાં 1.50 પીબી રેશિયો કરતાં જો કોઈ શેરનો રેશિયો વધારે હોય તો તે ઓવરવેલ્યુડ એટલે કે મોંઘો અને 1.50 કરતાં જો નીચો હોય તો તેને અંડરવેલ્યુડ એટલે કે સસ્તો માનવામાં આવે છે। તો મિત્રો પીબી રેશિયોની જાતે ગણતરી કરવા માટે મેં moneycontrol.com વેબસાઇટ ઓપન રાખી છે। અહીં મેં ચંબલ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપનીને સર્ચ કરાવી રાખી છે। તમે જોઈ શકો છો કે ચંબલ ફર્ટિલાઇઝરનો માર્કેટ ભાવ છે 234.65। તો આપણે સૌથી પહેલાં માર્કેટ ભાવ લઈએ 234.65, હવે તેની બુક વેલ્યુ વડે તેને ભાંગીશું તો તેની બુક વેલ્યુ આપણને નીચે મળી જશે। તમે અહીં જોઈ શકો છો કે ચંબલ ફર્ટિલાઇઝરની બુક વેલ્યુ 94.02 છે। તો અહીં હું માર્કેટ ભાવને 94.02 ભાંગીશ। તો મિત્રો આવી રીતે ચંબલ ફર્ટિલાઇઝરનો પીબી રેશિયો થયો 2.50, જે તમે વેબસાઇટ પર પણ જોઈ શકો છો। અહીં ચંબલ ફર્ટિલાઇઝરનો પ્રાઇસ ટુ બુક રેશિયો થયો 2.50। તો મિત્રો પીબી રેશિયોથી આવી રીતે ખબર પડે છે કે અત્યારે જો તમે આ માર્કેટ ભાવે આ શેરને ખરીદો છો તો તમે તે કંપનીના શેરનો 2.5 ગણો ભાવ ચૂકવો છો, પરંતુ બુક વેલ્યુ સાથે કંપનીના ફંડામેન્ટલ્સ, વેલ્યુએશન, કંપનીનું સેક્ટર અને ભવિષ્યમાં ગ્રોથની આશા, કંપનીનું પરફોર્મન્સ, કંપનીના મેનેજમેન્ટના નિર્ણયો અને દેશનું અર્થતંત્ર, રાજકારણ, દેશના આધુનિકરણમાં થતો બદલાવ વગેરે તમામ પરિબળો ચકાસીને જ શેર માર્કેટમાં યોગ્ય શેરની પસંદગી કરવી જોઈએ, ફક્ત બુક વેલ્યુ જોઈને નહીં। તો મિત્રો અહીં આપણે પૂરું કરીએ છીએ। વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। આપનો દિવસ શુભ રહે।